ખંભાળિયા દરબારગઢ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પાક વીમાની રકમ ઉપાડવામાં આવેલા લાપડા નાથાભાઈ ડુવા નામના ખેડૂતના ખિસ્સામાંથી 78,000 ને ચીલ ઝડપની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના બેંકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ખંભાળિયા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. ખંભાળિયા તાલુકાનું લાલપરડા ગામ છે, ત્યાંના એક ખેડૂતભાઈનો પાક વીમો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખંભાળિયાની શાખા છે એમાં પાસ થયેલ. તો એ ત્યાંથી ગામડેથી અહીંયા લેવા માટે આવેલા અને સેન્ટ્રલ બેંકમાં એમને જે બેંકનું એકાઉન્ટ હતું એમાં જમા થયેલા હોય 1,00,000 રૂપિયા એમાંથી એમને ઉપાડેલા અને 1,00,000 રૂપિયા ઉપાડીને 10,000 એમને એમની પાસે થેલીથી એમાં રાખેલા અને 90,000 એમના પેન્ટના ખિસ્સામાં રાખીને એ તેલી નદીના પુલ પાસે શાક માર્કેટ છે ત્યાં શાકભાજી લેવા માટે ગયેલા અને શાકભાજી લઈને પછી એ પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા ગયા. ત્યારે ખિસ્સામાં 90,000 હતા, એની જગ્યાએ 12,000 જ હતા. એટલે એમને પોતાને ખ્યાલ આવ્યો કે હું બેંકમાં ગયેલો એ વખતે એમને પૈસા ઉપાડીને પાસબુકમાં એન્ટ્રી કરવા માટે લાઇનમાં ઊભા રહેલા એ વખતે એમને ધક્કા જેવું લાગેલું. એ ધક્કા જેવું લાગ્યું એ વખતે એમના ખિસ્સામાંથી કોઈએ 78,000 રૂપિયા કુલ જે રોકડા હતા એની ચોરી કરી દીધેલી.